જંબુસર તાલુકાના સારોડ ખાતે નવનિર્મિત બંદર 22 લાખના રોડનું ખાતમુહૂર્ત માજી મંત્રી છત્રસિંહ મોડીના હસ્તે કરાયું। સારોડમાં આવેલ કુમારશાળાથી લઈ સરકારી દવાખાના સુધીનો ગ્રામ સુવિધા પથ યોજના હેઠળ 200 મીટર લંબાઈ અને 5.5 મીટર પહોળાઈ ધરાવતા 22 લાખનો રોડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા વર્ષ 2020-21ની ગ્રાન્ટમાં મંજૂર થયેલો હતો, જેનું ખાતમુહૂર્ત આજ રોજ માજી મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અજીતસિંહ સિંધા, વેડત જિલ્લા પંચાયત સદસ્ય સંજય સિંધા ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નવીન બનનાર રોડનું ખાતમુહૂર્ત થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો। આ રોડ બાબતે ગ્રામજનોની ઘણા સમયની માંગણીનો અંત આવ્યો અને આ રોડ પર વાહન વ્યવહાર પણ ઘણો જ હતો। સરદાર રોડ પર ખૂબ જ ખાડા પડી ગયા હતા, જેનો હવે અંત સાથે સારી સુવિધા પ્રાપ્ત આ ગ્રામજનોને થશે। જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ, બીજેપી લઘુમતી તાલુકા પ્રમુખ સલીમભાઈ ગદુ, સારોડ સરપંચ ઇમરાનભાઈ તથા પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચના માધ્યમથી સારોડ તલપત 200 મીટરનો રોડ 5.5 મીટર પહોળો અને 22 લાખ રૂપિયાના પ્લાન એસ્ટિમેટ સાથે ટેન્ડર થઈને મંજૂર થઈને આવ્યો છે। આજરોજ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખબેન અલ્પાબેન, આજ ગામના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સંજયસિંહજી, અમારા તાલુકા પંચાયતના પ્રમુખબેન અંજનાબેન, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી બાલુભાઈ, તેમજ આ ગામના સરપંચ ઇમરાન અને અમારા આગેવાન શ્રી સલીમભાઈ અહેમદભાઈ, સર્વે બધા ભેગા થઈને આજે આ ગામમાં રોડના ખાતમુહૂર્ત અમે કર્યું છે। આજથી આ રોડના કામ માટેનું ઉદ્ઘાટન અમે કરી રહ્યા છીએ। આ રોડ પૂરો થયે ગામના લોકોને સુવિધા આપવા માટે અને ખૂબ સારો રોડ બનાવવાની યોજના છે। એમાં BSG પણ છે અને કાર્પેટિંગનું પણ કામ લીધું છે અને વાઇડનિંગ પણ છે, એટલે 5.5 મીટરનો આ રોડ બનવાનો છે। એટલે ગામના લોકોની ખૂબ લાંબા સમયથી માગણી હતી। બાજુમાં PI કંપની છે, એના કારણે પણ વાહનોનો ખૂબ ભારણ હતું ને એટલા બધા ખાડા હતા કે જેના કારણે લાંબા સમયથી આ રોડ મંજૂર થયો હતો। આજે અમે આ કામને શરૂઆત કરી રહ્યા છીએ, કારણ કે કોરોના કાળમાં ઘણા બધા કામો અત્યારે પેન્ડિંગ છે, છતાં આ કામને આપણે શરૂઆત કરીને તાલુકામાં એક વધારે સુવિધા મળે એનું આયોજન કરવામાં આવ્યું છે અને બેન અલ્પાબેનના હાથે અમે ઉદ્ઘાટન કર્યું છે।